ગણેશાય નમઃ ઓખારણના પ્રારંભે શ્રી ગણેશજીને પ્રાર્થના એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજો તાતણો ઉપદેશ માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ સિંદુરે શણગાર સજાને કંઠે પુષ્પનહાર આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર પહેલા કરમાં જળકમ બીજે મોદીક આહાર ત્રીજા કર્માં ફરસી સોઈયે ચોથે જપ રે ચાલો સૈયર દેરે જઈને પૂજે ગણપતિ રાય મોટા લીજે મોદક લાડુ લાગીને શંભુ સૂતને પાય એવા દેવ સાચા મુનિ વાચા પૂરી મનની આસ બે કરજોડી કહે જન વૈષ્ણવ દાસ તણો છે દાસ બોલ શ્રી ગણપતિ ગજાનંદજી મહારાજ શ્રી પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરી મુનિવર સર્વ કરાણા તું કોણે ને કરાણી તારું વર્ણ કઈ પેરે કરીએ જો મુખ રસના એક શસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો ભેદ જુજવા રૂપ ધારે જુગદંબા રહીએ નવ ખંડે વ્યાપી મહા મોટા જળ મોટ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિ ભાવ કરી ચરણે લાગો માં આધ્ય શક્તિ જાણી અમને સાય કરવા તું સમરત નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતડા નિર્મળ કેસ રંગે રાતા બીજી શોભા સિંહ મુખ કહીએ રચના બની બહુ ભાતે હંસાવતીને બગલા મુખી વાણવટી તું માય ભીડ પડે તમને સંભારું કરજો અમારી સાય માવકજન ને તારી વિનંતી કરે ઉઘારજો અંબે માય બ્રહ્મા આવી પાઠરે વિષ્ણુ વાસણી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ અભિલ ગુલાલ તણા હોય ઓછો વાગે મૃદંગના જણકાર સિંહાસન બેઠી જુગદંબા અમૃત દ્રષ્ટિ જોતી સોળ શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર અને મધ શકરાંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જનશીર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના ચરણ થયા પ્રતિજ્ઞા પાલક પહોંચી મનની આસ કુશળ સેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરદાસ રે જય અંબે શ્રી ગણેશ પ્રકરણ બીજું સુખદેવજી ઓખારણની કથા કહે છે હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું હું તો સકળ પદાર્થ પામું વામુ રે દુઃખ સકળ કલે વર્તણા રે દુઃખ સકળ વામુ કલે વરના સુણતો પાતક જાય ઓખાહરણ જે સાંભળે મહારોગ થતી મુકાય તાવતરિયો એ ને ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમા કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કયા મને ન સ્કંદ હવે દસમની કહો કથા જે ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા લીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને ને પછી પડછાયો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સતરાણી તેમાં અષ્ટકરી પટરાણી તેમાં વડા છે રૂકમણી પ્રદ્યુમન તેના સંતાન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીજી જેને તન મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન બલિતણો સુત બાળાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુજી સુખ આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપમય માય સુખ વાણી તું સાંભળને જગરાય ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો આ રોધો શિવ ભગવાન રે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ ત્રીજું બાળાસરનું તપ શિવે આપેલ વરદાન રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે કીધું રાય નિર્મળ જડે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપ માળા જાલી રે માળા ગાલ્યા સુગરીને કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાતપ્યો કેમ ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમ્યા રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપરે તે તો માંડી બેઠો મહાજાપ રે તમો કહો તો તેને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપું રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુલપાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે રે ભેદભમાં ગંદનો લહો રે વરદાન પામીએ પોંઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમ્યા રે સેવા કરી ચડાવે જડ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બિલ પત્ર રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાની બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળા નાથ કેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે એવું કઈને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાળાસુર ને સિર પર હાથ રે હું તો જાણ બારાસુર રાય રે તને વરદાન આપો શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો કીજે રે દસ શસ્ત્ર હસ્તી તણું બળ દેજો રે અસ્તુ કહીને શિવવર આપ્યો રે બાળાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશ આય નમઃ પ્રકરણ ચોથું બાળાસુર સમસ્તૃષ્ટિનો અધિપતિ બન્યો વરદાન પામી વળ્યો બાળાસુર સોણિતપુરમાં જાય વનનાવાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાળાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાળાસુર બળવાન કોંભાળ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પણ આવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાળાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશનો મહાપતિ જીત્યા ના વેપાર સ્વર્ગ જઈને જીત્યો સર્વદેવ નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાળાસુર તણા કરમાય જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમ્રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એક જોદો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદ વાણી બોલ્યા તું સોણ બારા સુરરાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ ઓમ નમઃ શિવાય ગણેશાય નમઃ પ્રકરણ પાંચમું બાળાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો કૈલાસ પર્વત જઈ રાજાએ બેડી મોટી બાત ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહિવાય જઈને શંકર ને ચરણે નમ્યા અહો અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાળાસુરરાય સોણિતપુર રાજ્ય આપ્યું ઉપર હજાર વળી માંગવા શું આવ્યો છે કુમાર શસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ વઢીએ આપ આવ્યા મારી નજરે ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હથા તારી તજરે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ છઠ્ઠું શિવજી સાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિજ ને થાય લે બાળા સુર જા હું આ પુ તું એક ધજાય જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રિપો ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાળાસુર સોણિતપુરમાં જાય એક સમયમાં દેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમ્યા એ માંડ્યું અતિ ગણું રુદન અહો શિવજી કહો જન્મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વલેસી થાય મહારુદવાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન

અંબોડી વાંકી મોડ કંઠ ને કામની તેહી મોડા મોડ કોથળી કુલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત કંઠું પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ વલણ પરીક્ષિત ને સુખદેવ કહે કુંવરી કન્યા જે ઘર સાચવવા બાળકો બે પ્રગટાવ્યા તે રે ઓમ નમ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ સાતમું શિવજીએ ગણપતિજીનો શિરોછેદ કર્યા દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં નારદ ચાલી આવ્યા ઓરે ઓરે શિવજી શિવજી નફટ ભૂંડી ટેવ વન ભમતા હિંડો માથે ગાલો ધૂળ આંખ ધતુરો વિજ્યા ચાવો વાણ્યો આડો આંખ તમે રે વનમાં તપરે ઘરે ચાલ્યું ઘર સૂત્ર કમો વિના તો ઉમ્યાએ જીએ ઉપજાવ્યો છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી પસ્મ ચોડી દિશતો અદ્ભુત આજ્ઞા વિના અધિકારને હોય પૃથ્વીનો જે ભૂખ વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય લાતો ગડડા પાટો મૂકી આવ્યા ઘરની માય ગણપતિને ગડડું પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક તો ખડપડવા લાગ્યું આ તો શું કહેવાય ત્યારે શિવજી તે દાડાથી ચાલ્યું વાવ્યું ગણેશ ચોથનું રથ તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમ્યાજી નાય ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ગરમાય ઘરમાં કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કટકા કીઢા માટે મુજને નાખશે ઘરમાં ગયા ને જપક્યા ઉમ્યા મન નેત્ર ઉગાડીને નીરખ્યું ત્યાં ડીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમ્યા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ થતું ચાવો નફટ ભૂંડી ટેવ નાતા પર શું દોડ્યા આવ્યા સમજો નહીં મનમાય બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે જાની રહે તું પાપડી મેં જોયું પારખું બધું આટલા ડાડા સતી જાણતો પર સર્વ લોટી ખાધું મૂરજવી નાતે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાયનું નામ વચન એવું સાંભળી ઉમ્યાજીને ઉઠી જ વાળ કાલે તમે કઈ ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી ઓમ નમ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ આઠમો ગણવતીના તો તે ઉમિયાજીએ કરેલ વિલાપ વાડી વિના જુર વેલડી વિના ઝૂર ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય ને પુત્ર ધન પુત્ર જાગે વન જે ઘર પુત્ર ના નિપજ્યો તેના સુણા બળે માણસાણ પુત્ર વિનાગર ઘર પાંજરું વન ઉભયગની બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળ રે ઓ ગણપતિ બોલો હો બાળ શિવરેસાને માર્યા તન ઓ ગણપતિ ઉમિયાજી કરે રુદન ઓ ગણપતિ તેની સંપત્તિ પરગેર જાય ઓ ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય ઓ ગણપતિ તે તરણાથી હળવી થાય ઓ ગણપતિ ત્યારે શિવજીએ આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ પેલા નારદિયાનું કામ ઓ ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ ઓ ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી ઓ ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી ઓ ગણપતિ મેં માર્યો તમારો તન ઓ ગણપતિ આ ઉગ્યો સો ભૂંડો દિન ઓ ગણપતિ શિવજીએ ગણપતિને આપેલ વરદાન નંદી ભૃંગી મોકલ્યો તે પહેલી જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તેને સિર કીધો થાય તે ગજનું મસ્તક લાવીને ગઢ પર મેલ્યું નેઠ ગડગળીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન્ય પાર્વતીનું કુક ત્યારે શિવજી બોલ્યા સુણો વાતે સતી સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ ઓમ નમ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ નવમો રૂપ સાથે ગુણ જરૂરી છે રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણ ને આપ્યા બેસણા પછી કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાય દીધી ચારણા વળી કોઈ રાજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામનો ક્યાં કામનો ઉદય વેણ કુંભ એ બે વસ્તુ કસાન કામની જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ સ્વરૂપદીઓ શિવ ચાતુરી ગુણ નદીઓ લગાર રોપ પાછું લો રૂપ ગુણવીણ છે ભાર ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ દસમો ગણપતિજી નો દર્શાવેલ મહિમા પંથી જ્યારે ચાલે ગામ પહેલું રે ગણપતિનું નામ કથા પ્રથમ ગણપતિને સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ સ્મરણ રે સોની સમરે ઘટતા પંથી જાતા વાટ પંચવદનના દેરામાં પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મીઠ્યા થાય ઉઠલો સાને કાજે રૂવા પાર્વતી સાને લોચન ચોડે જેને ગરવી વાવાજન હશે ત્યાં બેસે ગીને ગોળ રે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ અગિયારમો ઉમિયાજી ઓખાને આપેલ શ્રાપ ઓખા કહે ઉમિયા સાદે કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડાની બાર મરાવીને ભાઈને તૂતો નાસી ગઈ મા દેવે ગણપતિને માર્યા તે સુધ મને ન કહી તે માટે તારું અંગગઢ જો લૂણે ખોજે કાય જા દૈત્યાના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય ઓખા તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક અપરાધ પાખે માત મારોમાં આવડો સો દંડ ઓમ્યા કહે મેં સાપ દીધું તે કેમ મીઠા થાય દેત્યા કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય ચૈત્રના મિનારકમાં બાય તારો માં ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય ચૈત્ર માસના ત્રીસ દાડા અન અલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પડે તો ત્રણ દિવસ વિશેષ ત્રણ દિવસ નવ થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીજાન અલણો ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ આન દે રાક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુદ તૃતીયા ને દિને તું આવજે મુજ પાસ કોર્ય કરીને પુત્રી મારી પૂરી સ્મનની આસ સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર હવે બાણાસુરની સી ગતિ થઈ તેનું કહું વિસ્તાર વલણ કહું વિસ્તાર એનો સોણો રાજા નિર્ધાર રે હવે બાળાસુર ત્યાં રાજ કરતો રે શિવાય શ્રી ગણેશાય પ્રકરણ ગણેશણીએ વાજિયા મેળો નો ભાન કરાવ્યું રાય બાળાસુર ને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડીને ને કર્યું ઝાક જમાડ બાળાસર ને રાય થી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી સાવણી તે સાર ને રાય બાળાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી રે મુખ ને ત્યારે ચાંદલ લાણી વળતી વધે સાંભળી એ રાય તમો ઊંચે અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય બાળાસુરને ત્યારે બાળાસુર વર્તો વધે સાંભળે ચંડાલણી નાર સાચું રે બોલને કામીની નૈતર મારું ઠાર બાળાસૂરને ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રે રાજન સાચું બોલું જેવો ગટે તેવો દેજો દંડ બાળાસુરને પ્રાતકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન તમારે કાંઈ છોડું નથી સાંભળો રે રાજન બાળાસુરને ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ તેરમું દસ પ્રકારના ચાંડાલ ચંડાળ તો કોઈ એક નથી રાય ના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધનખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નૈતન્યા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર નાર દસમો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય મહા પ્રકરણ ચૌદમું શિવજી બાળાસુરને તેનો ભૂતકાળ જણાવે છે બળિયો બાળાસુર રાય પુત્ર ભાગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે ટાળી પાડી તવિજ્યા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ ચિત્રગુપ્ત લઈયા કર્મતણા જોનાર પૂર્વ રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર તારા ઘેર લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ તુજ બાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તેહ ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાડ બાળકને તો રીસ ચડીને નવ ગણે ઓ કાઈ તાતરે પુત્ર વાળો નથી માટે તું વાંજ્યો રે જે જન્મ સાતરે ઓમ નમઃ શિવાય ગણેશાય નમઃ પ્રકરણ 15 ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ ઉમિયા વાણી બોલિયા તું સોણ બાલા સુરરાય તારા અમર જો ગમે તો તને આપું એક કન્યાએ ત્યારે બાલા સુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન રાખશે બાળાસર સોણિતપુરમાં જાય બાળા મતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહીમાય પોષ માસથી પૂરણ માસ પ્રગટ થઈ કન્યાય વધમાણિયા પરવારિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે પેલી અંગથી પ્રગટી છે કન્યાય તેને નામ રાશિ જોઈને ગ્રહ શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથને વેગ ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છાવરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર ભાર ઉતરશે તુજ હાથનો તે માટે કરવો સોપાય તે માટે તે ગળી પ્રધાન એણી પેર પૂજે છે રાય દેવ વચન મીઠા ન થાય તે માટે કરવો સોપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય ઓમ નમઃ શિવાય ગણેશાય નમઃ પ્રકરણ સોળમું ચિત્રલેખાની ઉત્પત્તિ કથા પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેવનારીજી ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કઈ વિધિ એ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામ સા દેવના કર્યા મને વિસ્તારીને વર્ણાવો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે શુંણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું કહો એમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાળાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કાં ધરો બાળાસુર આવશે પાતાળ એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈ સૂતા થઈને કરાવું ભૂપની પેર તેણે સંપાતાળ આવ્યો બાળા સુરરાજન તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુંવારીનું દૌતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં પુત્રી સો સમાધિ લઈ હરિધ્યાન કરે છે ત્યાં વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય જાણવું જાણું ને ઊંચી ચડું આકાશ એટલે પ્રભુ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાળે પુત્રી કરી વલણ કોરી થઈ પ્રધાનની તેનો પરાક્રમ કોઈ પ્રિછે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કઈ ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ સત્તરમું ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં ભાદરવે જે ઠરે હળોત્રા સત્રો પાસે માંગે શીખ જે ગયર પુત્રી લાડક તેના તેનામાં બાપ માંગે ભીખ બાળો અગ્નિ બધું વન દહે છડ વડે પર્વત કોરાય જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કડાય મણિધર ને ઋષિકૂળ નદી રૂપને કમલા એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ સેમ નગર થકી કોઈ એક જો જન રાજાએ મેલ રચાવ્યો સાર અટારી તેનો કેતાના આવે પાર મરકતમણી માહે પિરોજાના પાઠ સાડા ગજ સાડા જે હિંચવા હિંડોળા વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગનમાય સવા લાખ્યો ધારખવાડે મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જો બન તમે રાત્રે જાગો તો નવ મીટો લોચન રે ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે સોણિતપુરનું પાટણ ભલુ રાય બાળાસુરનું નામ ઓખા તેની પુત્ર કહીએ કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોખઠા ઘડી એકમાં પાઠ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોળા હોળ હિંડોળે હીંચવાને કાજે રે સમકેરી ડોર ગમગમ ગુગરા ગાજે ગુગરડીના ગોર નાના વિધનું ગા ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પેલા મંગલ થાય રે જે નબવંતી થઈ છે ઓખા મંદિર માડ્યા માય રે ઓમ નમઃ શિવાય ગણેશાય નમઃ પ્રકરણ અઢારમું ઓખા ચિત્રલેખાને પોતાની જોવાની જણાવે છે જો બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે બનિયાની જાય બની ઘડી ગળે લોલ તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ મારા બનિયાનો લટકો ચાર રે લોલ તાણા રે મળશે પણ નાણાં રે લોલ ઓમ નમઃ શિવાય ગણેશ પ્રકરણ ઓગણીસ કન્યા વિવાહનો ફળ પાંચ વર્ષની પુત્રી તે તો ગવરી રે કહેવાય તેના કન્યા દે તો પિતાને કોઈ કહાવો રે વધાય ગાંધો વિવાહનું ફળ જેને વર્ષ થાય બે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાંક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આ ડો આંક એમ કરતા વરસ જાય ને બાર પૂરા થાય

વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય તાત આપો આજ્ઞા એ તો શંભુ પૂજવા જાઉં બાળાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર ઓમ નમઃ શિવાય ગણેશાય નમઃ પ્રકરણ એકવીસમું ઓખાનું ચિત્રાત્મક વર્ણ ઓખા તારા શ્રવણે ઝુકેક ઝાલ રે ઓખા તારે રાતા ગાલ રે ઓખા તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચણીયો જોડીને ચુંદડી રે ઓખા તારે બાજુ રે ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા બાર રે ઓખા તારે શોભિતા શણગાર રે ઓખા તારા પાલવે ને પૂરવાજતા રે ઓમ નમઃ શ્રી ગણેશાય નમઃ પ્રકરણ બાવીસમો હારે બેની તારે વિશ્વાકર કંકર મુદ્રિકા હાર એ પુરુષ વિના પેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર શેઠો ટીલડી રાખડી નૈને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પેરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આતુ તારા રાસણગાર રે હું તો નહીં પામું ભરથા રે નહીં ઓઢું ગાટડી રે બાળા સુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નહીં પણ આવે બાપ રે નહીં જાઉ વાટળી રે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ ત્રેવીસમો ઓખાની વીર વેદના વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી સૈયર શું અણસારે ડોલ્યા કેમ લીજે મારી બેનરે દોષ્કર્મનું દીજે વિસ્તોળી ધોળી પીજે આજે મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી પિતા તો પ્રિય છે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સાયર સાસરે નિત્ય જાય ને આવે સૈયર મુજને સમાળી જી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સંયર એ રે દુઃખને હું દુબળી મન અન ઉદક ન ભાવે જી આ રૂડી સૈયા સુતા નીંદ લઈ પેરે આવે રે સૈયર જળ વિનાની વેલડીને લોણ વિના જેવું અન રે પરથાર વિના ભામીની એ તો ડોલા કાઢે દન રે સંયર ધન્ય હસે કામીની જેણે કંઠે કંઠે ગ્રહી રાખ્યો જી હું અફઘાણી પાણ્યા પીઓને અદરસ નવ ચાખ્યો રે સૈયર મરજાદા માટે માણસ કરે આંખોને અણસારો જી સુખ તો મેં સ્વપ્ન ન ડિઠું વ્યર્થ ગયો જન મારો જી સૈયર સ્વામી કેરા સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસું જી નવ રહી આ સા પરણ્યા કેરી મુજ જો બંજાઈ જરતું રે સૈયર બીજી વાત રૂચે ની મુજને ભરથાર ભોગમાં મન જી આહી પુરુષ આવે તો પરણુ ન પૂછું જોશીને લગ્ન રે સૈયર વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટડી ચાલે જી પ્રેમ કટાક્ષે ને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સૈયર સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપેજી બાંધો ગરી મારા કર્મ કેરી સોણીને ચડાવી બાપરે સૈયર મલકતે મુખે મધુર વચને મરજા નવાણીજી શાક પાક પીવું નવ પીરસ્યા ગોપાલ તાણી રે સૈયર અકડ ગતિ છે ગોવિંદજીની સોની પચશે બેનીજી ગોપાળનું ગમતું થશે મનડું મારું રહે નહીં રે સૈયર ઓમ નમઃ શિવાય ગણેશાય નમ પ્રકરણ ચોવીસમું ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાર સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરુ જો બેની લાછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય પળમાં જો અમે તો તમ પાસે ના રહીએ જો જય બાળાસુર ને કહીએ જો વાત બાળાસુર રાય જાણે જો આપણા બેનો અંત આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈ ના કરવા ઈચ્છે જે દર્શન જો બેની છોકર મત ન કીજે જો તારા બાપ થકી તો બીએ જો તને દેખું છું મત માતી જો નથી પેટ ભરિયન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું સૌને હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વ અંગ જો રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથે જો કારાગ્રહમાં ક્યાંથી હશે કંઠ જો તે તો મને આંખની ગાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું દામનું કારણ જો બહેની ઘૈયામાં રાખજે ધારણ જો તું તો જુએ લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામસે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખા બાઈ અલુણા જો નિત્ય જમે અલુણા જો દીપક બાળે ને અવનીએ સુએ જો માતા ઉમિયાને આરાધે જો થયું વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે જો લણાવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સહયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે મો ની પૂજા બાય તું એક કુંવારી હું કુંવારી સાંભળ શૈયર વાત ગોરેમાં પૂજા કરીએ જો પામી કોણ માસે કોણ દાડે ગોરેમાં પૂજા થાય મને કરી આપો પોતરા હું પૂજું મારી માય ફાગણ વધી બીજના દાડે કરવું રેસ્થાપન ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન સહ્યાસેલા પાથરી સંદેશરના ફૂલ પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે જે વસ્તુ અમૂલ ગોરમા તે કી જય શ્રી ગણેશ પ્રકરણ છવ્વીસમો ગોરેમાં પાસે માંગણી ગોરે મા માંગુ રે મારા બાપના રાજ માતા સદાય સોહામણી ગોર મા માંગુ રે મારા ભાઈના રાજ ભાભી તો હાલે હું લાવતી ગોર મા માંગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી ગોર મા માંગુ રે દેર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોર મા માંગુ રે તમારી પાસ અખંડે તાવડી ગાટડી ગોર મા માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ગોર મા માંગુ રે સરખા સરખી જોડ માથે મન ગમતો ધણી ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમ પ્રકરણ સત્યાવીસમો ઓખા ગોરેમાને ઠપકો દે છે એક દાડે ચિત્રલેખાને ઊંઘાવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા ડીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે બરથાર પરથર જો હું નહીં પામું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજા છે બલાય ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય ઊંચેથી પછાડી તો ભાંગીને ભૂકો થાય હું એ આ તારા પૂતળા મારી પૂજે છે બલાય પંદર દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે હું તો બેની કેતી હતી જે ગોરીમાને ગોરિમાને તો લે પકવાન પેંડા મેલીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે

હું હિમાચળનો હાણે જ ને ભાઈ ગણપતિમાં રોવીર મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરી કામીને તો સજ્યા સોણ સરગાર નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર માથે દામણી ઝૂમડું ને વળી એકા વળહાર ચડાવ ચૂડલો ઝૂલતો દામણી દામણીની ચકલીઓ ચાર પગે પાયલ ને પૂર્વાજે ગુગરીનો ગમકાર વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો સોળ દળપણ લીધું હાથ માને મુખે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભર્ય માએ શ્રી ફળફો ફળપાન આંખ ધતુરો અગસ્યો શંખવાળી નિવારણ આકાશ માર્ગે પરીક્ષિણી વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય મહાદેવને પાર્વતી બેઠા પાસે રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને આવી કોઈનાર સ્વામી કાંઈ ગેલા થયા એ બાળતણી કુમાર હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન લીધા હાથ ત્રીજું લોચન ઉગાડ્યું ને શંકરને લલાટ પાસે આવી ઓખા પામ્યા તાત તેણે સમય ઓખા આવી ઉમ્યાને લાગી પાય આડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ ઓગણત્રીસમુ ઓખા ઉમિયાજી સાપ નિવારણ માટે વિનંતી કરે છે ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવું તંબુ ગ્રહા હું આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જે તીરેથી અમે અડગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણા સંજોગે અમે મધ્ય જળ વચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીઠો સંભુ પરણ્યા પેલું પણ થયું મારી કિયા જન્મના પાપ ઉમ્યા તું તો મારી માવડી છોરું ને નદી જે છે માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ ઓખા ગોરેમાને ઠપકો દે છે પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ પાર્વતી ખે માંગ્યું વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરખસું તેની વાર માતમુજને આપીએ મારો મનગમતો ભરથાર ત્રણ વાર માંગ્યું ફરી ફરીને વર આપવા દીશ લાજ મૂકીને ઓખા બોલી તવચડી પાર્વતીને રીસ નિર્જળ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ જા પણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વર્તરી જે કહું તે તેરસે આવી તારે ત્રણ હજે ભરથાર સાપ એવો સાંભળીને કપી રાજકુમાર પુરુષ ને નારી ગણેડી તું સાંભળ મોરી માય નારી ને તો પુરુષ બીજો શ્રવણે સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશી દિન તારા સ્વપ્ને આવી પણ છે પ્રાણતણો જીવન તું જાગ્યા કેડે ઓળખ છે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તો પણ છે પણ વર્તો એકનો એક વર પામી ચાલ્યા મંદિર માળ્યા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એણ કરતા ઓખા બાઈ દિન પર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી દિન સુંદર સયા પાથરીને શણગાર્યું ભાવન આ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપતન હજુ એ ના આવ્યો હજુ એ ના આવ્યો પ્રાણતણો જીવન પોર રાત તો વહી ગઈ ને હજુ ના આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રખે મીઠા હોય વાહ વાહ એને બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વીર નહીં ઉઘાડું હડે છે મંદિર વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારનો ખડખડકવા લાગ્યો જ્યારે ઓખાબાઈએ ડોટ મૂકીને દ્વાર ઉગાડ્યું ત્યારે બાળાસુરે મેલ રચ્યો છે તેને સ્તંભ છે એક તે તણો પણ છાયો તે ઓખા નજરે દેખે ઓ પહેલાં આવ્યા છો તો ઉપર જાઉં વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી બાળા સૂર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ બાઈ તો માળિયામાં કરે છે સોરબકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રુવે છે નાથ ઉમિયા કહે છે મહાદેવજી ઓખા રૂવે છે નિર્ધાર વચન આપણું મીઠા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈ ને મીંચાણા લોચન સપનાંતરમાં આવી પર્ણો પ્રદુમનનો તન ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ એકત્રીસમું ઓખાબાઈએ સ્વપ્નમાં ડીઠેલ ભરથાર સ્વપ્નાંતરમાં માં દીઠો સોરઠિયાના જાન રે સ્વપ્નાંતરમાં માં વર્ષરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચોળી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ અતિૂડી રે સ્વપ્નાંતરમાં માં વરસ્યા છે મંગળ ચાર ચાર રે સ્વપ્નાંતર આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતર માં કહે છે પિયુજી શું વાત રે સ્વપ્નાંતર માં હસી હસી તાળી લે છે હાથ રે જાગ જાગ રે ઓખા તે જાગ રે તારે જે જોઈએ તે માંગ રે ઓખા ભર રે નિંદર માંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટપા પીણી જગાડી મને ભર્યા અમૃત માંથી કાઢી ફટ શું કીધું અમૃત લઈ વિસજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પૂર્ણિ મારા પીઉને જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી મારા હૈયા કેરો હાર આણી રે આપ્યો આણી વાર ઓમ નમઃ શિવાય